નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લાના બિલીમોરામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ક્લાસ 1 અધિકારી અને કોન્ટ્રાક્ટર સહિત 10ની ધરપકડ કરાઈ. 10 આરોપીઓમાં મહિલા સરકારી અધિકારીની પણ ધરપકડ થઈ છે. પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આચર્યું હોય આ કાર્યવાહી કરવામાં આવી છે. કામ થયા વગરના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા 5,48,72,000ની સરકારી નાણાંની ઉચાપત કરી હતી. સુરત સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં આ અંગે ફરિયાદ થઈ હતી. સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ 14 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. 5 કોન્ટ્રાક્ટર અને 5 સરકારી અધિકારી મળી 14માંથી 10ની ધરપકડ થઈ. નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારી નાણાંની ઉચાપત અંગે ફરિયાદ કરવામાં આવી હતી. સીઆઈડી ક્રાઇમ પોલીસે કલમ 406, 409, 465, 467, 120B, 201 અને ભ્રષ્ટાચાર અધિનિયમ 13/2 મુજબ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.